બાળ મિત્રો નિર્માધવ સ્કૂલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 વિષય આસપાસ એમાં પ્રકરણ નંબર 3 આઈ બુકમાં ભણવાનું છે. પ્રકરણ નંબર 3 છે પાણી જ પાણી. તો બાળ મિત્રો બધા મારી સાથે આઈ બુક કાઢશે. આઈ બુકનો પ્રશ્ન નંબર 1, કવિતાના આધારે પ્રશ્નોના જવાબ આપો એવું આપણને કીધું છે. તો ખાલી જગ્યા તમે ના બગાડો, આ ખાલી જગ્યા અનમોલ છે. તો જવાબમાં આવશે બાળમિત્રો, પાણી તમે ના બગાડો, આ પાણી અનમોલ છે. તો એના જવાબમાં આવશે એ, કે પાણી, અહીંયા પણ પાણી આવશે અને આ ખાલી જગ્યામાં પણ પાણી આવશે. ચલો લખ્યું બાળમિત્રો. ત્યાર પછી બીજું છે, પાણીને ઉકાળતા તે વરાળ થઈને ઉડે છે. તો હા, પાણીને ઉકાળતા તે વરાળ થઈને ઉડે છે. તો આ વિધાન કેવું છે બાળમિત્રો? ખરું છે. પછી આપણને કીધું છે, ખેતીવાડી અને ઝાડવાઓને કોણ જીવાડે છે? તો બાળમિત્રો, ખેતીવાડી અને ઝાડવાઓને પાણી જીવાડે છે. કારણ કે જો પાણી નહીં હોય તો ખેતીવાડી થઈ શકશે નહીં. ખેતીવાડી કરવા માટે અને ઝાડવાને ઉછેરવા માટે પાણીની જરૂર પડે છે. માટે પાણી છે એ ખેતીવાડી અને ઝાડવાઓને જીવાડે છે. પશુ પંખીઓનું પ્રેમથી પોષણ ખાલી જગ્યા કરે છે. તો પશુ પંખીઓનું પ્રેમથી પોષણ પાણી કરે છે. કોણ કરે છે બાળમિત્રો? પાણી. તો લખો પાણી. પછી પાંચમું છે, પાણીની અછત ઊભી થાય તો ખાલી જગ્યાના દુઃખભર્યા દહાડા જોવા મળે છે. જો પાણીની અછત થાય તો બાળમિત્રો દુષ્કાળ પડે. શું પડે? દુષ્કાળ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, કે પૃથ્વી પર પાણી આપણને ક્યાં ક્યાંથી મળે છે? તો બાળમિત્રો તમને ખબર જ છે કે પૃથ્વી પર પાણી આપણને નદી, તળાવ, દરિયો, સરોવર, કૂવા, વરસાદ, ઝરણું વગેરે જગ્યાએથી મળે છે. ચલો આવડશે બાળમિત્રો? સરસ. પાણીનું, પીવાનું પાણી આપણને ક્યાંથી મળે છે? તો બાળમિત્રો, પીવાનું પાણી આપણને ઝરણામાંથી પણ મળે, નદીમાંથી પણ મળે અને કૂવામાંથી, એટલે આપેલ ત્રણેયમાંથી મળે છે. તો એનો જવાબ છે. ત્યાર પછી છે, પીવાનું સ્વચ્છ પાણી આપણને સૌથી વધારે કોણ આપે છે? પીવાનું સ્વચ્છ પાણી સૌથી વધારે કોણ આપે છે? કૂવો, દરિયો, વરસાદ કે ટાંકી? તો એમાં આવશે વરસાદ. શું આવશે બાળમિત્રો? વરસાદ. તો લખો એમાં સી, વરસાદ. ત્યાર પછી છે પાંચમું, નીચેનામાંથી કોણ આપણને પાણી આપતું નથી? તો નદી, મેદાન, તળાવ કે કૂવો. તો જો નદી પણ પાણી આપશે, તળાવ પણ પાણી આપશે અને કૂવો પણ પાણી આપશે, પણ મેદાન પાણી આપશે નહીં. તો એમાં જવાબ આવશે બી, મેદાન, કે પાણી આપતું નથી. ત્યાર પછી છઠ્ઠો છે, કે કૂવામાં પાણી ક્યાંથી આવે છે? તો બાળમિત્રો, કૂવામાં પાણી ક્યાંથી આવે છે? તો જમીન ઉપરનું પાણી અંદર શોષાય છે અને તે જમીનમાં અંદર ઉતરે છે. આ પાણી કૂવામાં આપણને ભૂગર્ભ જળ સ્વરૂપે મળે છે. બાળમિત્રો તમને કદાચ ખ્યાલ હશે, આપણે જમીન ઉપર પાણી નાખીએ ને તો તરત જમીન, માટી છે ને, પાણી ચૂસી લે, અંદર ઉતરી જાય પાણી બધું અને એ નીચે છે ને ભૂગર્ભ જળમાં ભેગું થાય બધું, અને એ જ પાણી આપણે કૂવા દ્વારા મેળવી શકીએ છીએ. ત્યાર પછી છે, ગરમ પાણીનું ઝરણું કોને કહેવાય? તો અમુક જગ્યાએથી પાણીના ઝરણાની નીચે પેટાળમાં જ્વાળામુખીના ગરમ પથ્થરો હોય છે. તેના લીધે ઉપરના ઝરણાનું પાણી ગરમ થઈ જાય છે. તેને ગરમ પાણીનું ઝરણું કહે છે. બરોબર છે. અમુક જગ્યાએ જ્યાં ઝરણા છે તેની નીચે જ્વાળામુખીવાળા ગરમ પથ્થરો આવેલા છે, જેના કારણે ઉપરના ઝરણાનું પાણી પણ ગરમ થઈ જાય છે. તમારા શહેરમાંથી કે ગામમાંથી પસાર થતી નદીનું નામ લખો. તો બાળમિત્રો આપણે સુરત શહેરમાં રહીએ છીએ એટલે
આપણા શહેરમાં તાપી નદી પસાર થાય છે, તો આપણે આપણા જવાબમાં લખવાનું છે તાપી નદી. ચલો ત્યાર પછી છે નવમો પ્રશ્ન. તમે જાણતા હોય તેવી પાંચ નદીઓના નામ. તો બાળમિત્રો, તમે કોઈ પણ પાંચ નદીઓના નામ લખી શકો છો. સાબરમતી, તાપી, નર્મદા, મહીસાગર, ભાદર, કોઈ બી પાંચ નદીના નામ તમે લખી શકો છો. ગંગા, યમુના, ઓકે. એના પછી દસમો પ્રશ્ન છે, ઘરમાં તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો? તો બાળમિત્રો, ઘરમાં આપણે પીવાનું પાણી પાઇપ દ્વારા નળમાંથી મેળવીએ છીએ. પાણીની અછત ક્યાં જોવા મળે છે? તો ખૂબ ઓછો વરસાદ પડતો હોય તેવા ગામડાઓ અને રણ પ્રદેશોમાં પાણીની અછત જોવા મળે છે. ત્યાર પછી બારમો પ્રશ્ન છે, જ્યાં પાણીની અછત હોય ત્યાં રહેતા લોકો પાણી કેવી રીતે મેળવતા હશે? તો જ્યાં પાણીની અછત હોય ત્યાં રહેતા લોકો પાણીની ટેન્કર દ્વારા દૂર કૂવામાં ભરવા જતા હશે. સરકાર દ્વારા થોડા થોડા સમયના અંતરે પાણી પહોંચાડતું હશે, દૂર નદીએ ભરવા જતા હશે, બીજા ગામમાંથી લાવતા હશે. આવી રીતે તે લોકો પાસે પાણી પહોંચે છે. શું તમારી અને તમારા પાડોશીની પાણી લાવવાની જગ્યા જુદી જુદી છે? તો હા, કેમ તો અલગ અલગ જગ્યાએથી આપણે પાણી લઈએ ને, તમારા આધારે તમારો જવાબ લખવાનો છે. ત્યાર પછી છે ચૌદમો પ્રશ્ન, ગામડામાં લોકો પીવાનું પાણી ક્યાંથી મેળવતા હશે? તો ગામડામાં લોકો નદી, તળાવ, કૂવા, હેન્ડપંપ, ટ્યુબવેલ વગેરેમાંથી પીવાનું પાણી મેળવતા હશે. તો તે આપણે લખવાનું છે. ત્યાર પછી પંદરમો પ્રશ્ન છે, ખેતરમાં પાકને ચોમાસા સિવાયની ઋતુમાં પાણી કેવી રીતે મળતું હશે? તો ચોમાસા સિવાયની ઋતુમાં નદી કે કૂવામાંથી, નહેરો દ્વારા, ટ્યુબવેલ દ્વારા ખેતરોમાં પાકને પાણી મળતું હશે. અહીંયા બાળમિત્રો આપણે 15 પ્રશ્નો જોયા છે. હવે પછીના વિડીયોમાં આપણે 16મા પ્રશ્નથી શરૂઆત કરીશું. જય શ્રી કૃષ્ણ.